લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે રાજકીય રંગ જામ્યો છે. બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ આમ બંને પાર્ટીએ ઉમેદવારો મેદાનમાં મૂકી દીધા છે. ભાજપની વાત કરીએ તો ભાજપમાંથી ડૉક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, જે ડેરીના સ્થાપક જે ગલબાભાઈ પટેલ છે તેમના પૌત્રી છે. ત્યારે કોંગ્રેસમાંથી વાત કરીએ તો ગેનીબેન ઠાકોર, જે કદાવર નેતા છે, ચાર વાર જેઓ ચૂંટણી લડ્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે કહી શકાય છે કે બંને કદાવર નેતાઓ આ વખતે મેદાનમાં ઉતર્યા છે. રેખાબેનની વાત કરીએ તો રેખાબેન ચૌધરી એ એક પ્રોફેસર છે અને પીએચડી કરીને ડૉક્ટર બનેલા છે. તેઓને સૌ પ્રથમવાર ભાજપે ટિકિટ આપી છે. કહી શકાય છે એક નવો જે ચહેરો આ વખતે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી ભાજપમાં આવ્યા છે. અત્યારે કોંગ્રેસની વાત કરી તો કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર છે, તેઓ ચાર વાર ચૂંટણી લડ્યા છે, તેમાંથી બે વાર તેઓ ધારાસભ્ય બન્યા છે. અને કહી શકાય છે કે જે ભાજપના કદાવર નેતા શંકર ચૌધરી છે, તે શંકર ચૌધરીને માત આપીને તેઓ એક અહીંયા વાવ સીટ ઉપરથી તેઓ ધારાસભ્ય બન્યા છે. ખાસ કરીને કહી શકાય છે ગેનીબેન એક ઠાકોર સમાજના ખૂબ જ મજબૂત નેતા છે અને તેઓ એક બનાસની દીકરી તરીકે તેઓ હાલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ત્યારે રેખાબેન ચૌધરી છે તેઓ પણ જે બનાસ ડીરના જે સ્થાપક ગલબાભાઈ પટેલ છે તેમના પૌત્રી છે, એટલે તેઓ પણ આ ચૂંટણીમાં ઉતર્યા છે. ખાસ કરીને મતદાતાઓની વાત કરીએ તો બનાસકાંઠામાં કહી શકાય છે કે ઠાકોર સમાજના સૌથી વધુ મતદાતાઓ છે, ત્યારબાદ ચૌધરી સમાજના મતદાતાઓ છે. એટલે કહી શકાય છે કે બંને સમાજે જે પોતાની મત બેંક વોટ જાણીને ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જે સમીકરણ કહી શકાય છે ટકાવારી પ્રમાણે કહીએ તો ઠાકોર સમાજના 15-20% મતદારો બનાસકાંઠામાં છે, ત્યારે ચૌધરી સમાજના 10-15% મતદારો બનાસકાંઠામાં છે. બીજા અન્ય સમાજની વાત કરીએ તો દલિત સમાજના 8-10% મતદારો છે, મુસ્લિમ સમાજના 2-5% મતદારો છે અને અન્ય સમાજના જે મતદારો છે 60% આસપાસ મતદાતાઓ બનાસકાંઠામાં છે. એટલે કહી શકાય છે કે હાલ સૌથી વધુ ઠાકોર સમાજના મતદાતાઓ બનાસકાંઠામાં છે. ગેનીબેન ઠાકોર છે કદાવર નેતા તો છે, પણ એમને એકલા હાથે ચૂંટણી લડવું પડે તેવું લાગી રહ્યું છે. કારણ કે એક પછી એક નેતાઓ જે ભાજપ કોંગ્રેસ છોડીને જે ભાજપમાં જોડાયા છે, ગોવાભાઈ દેસાઈ હોય, જ્યોતાભાઈ પટેલ હોય, કે પછી હમણાં મહેશભાઈ પટેલ જે પૂર્વ ધારાસભ્યો છે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. એટલે કે ગેનીબેન પાસે કોઈ મજબૂત પીઠબળ નથી કે તેમની સાથે રહીને આ ચૂંટણી લડાવી શકે. જોકે રેખાબેન ચૌધરીની વાત કરીએ તો તેમની પાછળ ઘણા બધા ભાજપના કદાવર નેતાઓ છે ચૂંટણી જીતાડવા માટે. એટલે કે બંને જે છે તેમાં ગેનીબેન મજબૂત છે, કદાવર છે, પણ એમને એક પ્રશ્ન એ છે કે તેમની જે પીઠ જે કહી શકાય જે મજબૂત નથી. એમને એકલા હાથે આ ચૂંટણી ગેનીબેનને લડવી પડશે, ત્યારે રેખાબેન સાથે ઘણા બધા ભાજપનું મહુડી મંડળ છે એટલે એમને જીતાડવા માટે. એટલે કે આ વખતે કહી શકાય છે કે બંને નેતાઓ જે સામસામે આવ્યા છે બંને મજબૂત નેતાઓ છે અને ગેનીબેને પણ ખૂબ મહેનત કરવી પડશે. એટલે કે બંને નેતાઓ વચ્ચે આ વખતે કાંટાની ટક્કર જામી શકે તેમ છે. અને હવે જોવાનું એ છે કે આવનારી ચૂંટણીમાં કોણ બાજી મારે છે. પરેશ પઢિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.